શું નામ છે આપનું? અનસુયા મસુરવાલા. અનસુયાબેન, ક્યાં રહો છો આપ? હરણી રોડ. હરણી રોડ રહો છો, વડોદરા? હા, વડોદરા. અચ્છા અચ્છા. શું તકલીફ હતી આપને? મને કમરમાં મણકાનો ઘસારાનો, એટલે વાંકા નહોતું વળાતું. હા, હું એકદમ ઓછું વાંકું વળી શકતી હતી. હા, અત્યારે આખો ઘૂંટણ સુધીનું વાંકું વળી શકું, અરે અંગૂઠા સુધીનું. અને પેલા ગરદને ખૂંદ પણ હતી થોડી. હા, એ કેટલા વર્ષથી હતી? એ લગભગ 15-20 વર્ષથી તો ખરી જ. અચ્છા અચ્છા. હા, તમે કહેતા હતા કે તમને કમરમાં કઈ L4-L5 તકલીફ હતી, અને ત્યારથી આવું થયેલું ને? એટલે નીચે નમાતું જ નહોતું તમારાથી, થોડુંક જ નીચે નમાતું હતું. નીચે નમવાનો પ્રોબ્લેમ મને વર્ષથી હતો. અચ્છા. અને બધું કરતી હતી. અચ્છા. હા, અને ખૂંદનો પ્રોબ્લેમ 15 વર્ષથી હતો. હા. હવે અહીંયા કેટલા દિવસથી આવો છો આપ? 20 દિવસમાં શું ફરક પડ્યો સાહેબ? આમાં તો આપની દવા અહીંયા આગળ આપના કેન્દ્ર પરથી આવી, અને આપના જે ડાયગ્નોસિસ જે આપે કર્યું, અને એને એના પ્રમાણે જે આપે મેડિસિન જે આપી, હા, એનાથી મારી પત્નીને, હા, લગભગ મને તો લાગે છે કે 95% રિલીફ જેવું છે. અને આખું શરીર, હા, જે પહેલા દવા ચાલુ નહોતી કરી, એ પહેલા જે એમનું શરીર અકળાયેલું લાગતું હતું, હા, જકડી ગયેલું એવું લાગતું હતું, હા, સ્ટીફ થઈ ગયું હતું. હા, સ્ટીફ થઈ ગયું છું. આપની આ દવા પછી જે નીચે નહોતું નમાતું, એમાં તો હું આખી નમી શકું છું ને, અંગૂઠા પકડી શકે છે. અરે વાહ. અને પેલી ખૂંદ હતી, એમાં શું થયું? એ સ્ટ્રેચ ચાલે, એમાં મને, હા, 50% ફરક લાગે છે. અચ્છા અચ્છા. આટલી 15 વર્ષ જૂની ખૂંદમાં 50% ફરક પડ્યો છે. અચ્છા અચ્છા. હવે સીધા ચાલી શકો છો પણ? હા, એટલે થોડો ફરક પડ્યો છે. અચ્છા અચ્છા અચ્છા, ઠીક છે. અમને તો બહુ આનંદ થયો, કારણ કે અમે તો કલ્પના બી નહોતી કરી કે 20 દિવસમાં આપને આટલો બધો ફરક પડશે. અને ખાસ કરીને જે 15 વર્ષ જૂની તકલીફ હતી આપને ફ્રેક્ચર થયા બાદ જે ખૂંદ થયેલી, અને એમાં આટલો બધો ફરક પડ્યો, આપ નીચે નમી શકો છો એમાં આટલો બધો ફરક પડ્યો, અમને જાણીને ખૂબ આનંદ થયો. હું અમારા ડૉક્ટર સાહેબોનો પણ આભાર માનું છું કે જેમને આ સરસ મજાની ટ્રીટમેન્ટ આપી. ભગવાન શિવના ચરણોમાં આ બધો અનુભવ અર્પિત કરું છું. આપ ખુશ છો? મજામાં છો? બિલકુલ બિલકુલ. સરસ. તો આભાર શ્રેય એમને આપું છું. ચોક્કસ સાહેબ, એનાથી બીજાને પ્રેરણા મળશે. જી જી. અને આ રીતના પીડાતા તમામ રોગીઓ, હા, જે છે, હા, એ આપનો સંપર્ક સાથે અને પોતે તંદુરસ્તી પામે એવી પ્રભુને પ્રાર્થના છે. ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભગવાનને પ્રાર્થના કરું છું કે આપનું જીવન મંગલથી ભરી દે. આભાર સાહેબ.